नमस्कार, आपनी साथे हूँ श्रुवेदी। अमदावादमां स्कूलवान चालको के रिक्षा चालको बाळकोना जीवने जोखममां मुकता जराये खचकाट अनुभवता नथी। मोंघवारीमां पैसा बचाववा वालीओ पोताना ज मासूम बाळकोने ठासी ठासीने बांधवा बेसाड़ी रह्या छे, तो शाळा संचालको द्वारा पण कोई नक्कर पगला लेवा रह्या नथी। त्यारे टीवी 9 द्वारा आ मुद्दे ग्राउंड रियालिटीनी तपास करवामां आवी, जेमां केवी चौंकावनारी हकीकत सामे आवी छे। आप जोई लो आ रिपोर्टमां। ठासी ठासी ने भराती रिक्षा, बाळकों ने शिक्षण पहला मळे छे शिक्षा। नियमोनो भंग, जीवनु जोखम, वालीओनी क्यारे उघडशे आंख। वालीओनी थोड़ा पैसानी बचत, बाळकोनी जिंदगी साथे रमत। અમદાવાદની મણિનગર સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી આ રિક્ષાના વિડીયોએ અનેક સવાલો ઉભા કર્યા છે। વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ઠાંસી ઠાંસીને બાળકોને ભરવામાં આવે છે। લોકો પોતાના બાળકોને શાળાએ મોકલે છે સારું શિક્ષણ મેળવવા માટે, પરંતુ શાળાએ જતા પહેલા આવી રિક્ષામાં બેસાડીને બાળકોને એક પ્રકારની શિક્ષા અપાતી હોય એવું લાગે છે। ઓટો રિક્ષામાં 6 અને સ્કૂલ વેનમાં 12 બાળકોને બેસાડવાની પરવાનગી મળી હોવા છતાં 16-17 જેટલા બાળકોને વેનમાં બેસાડવામાં આવે છે, તો રિક્ષામાં 10-12 જેટલા બાળકોને ખીચોખીચ ભરવામાં આવે છે। તમારી સ્કૂલમાં જે સીએનજી, તમારી જે સીએનજી છે એમાં છે ફાયર એક્સ્ટિંગ્વિશર? છે ફાયર એક્સ્ટિંગ નથી, પણ ચાલુ જ છે બધું અમારું। ફાયર એક્સ્ટિંગ્વિશર કેમ નથી? ચાલુ છે ભાઈ। કેટલા બાળકો છે આમાં? 16 બાળકો, 17 બાળકો છે। તમારી સ્કૂલ વેન જે છે આ સીએનજી છે? હા સીએનજી। તો ફાયર એક્સ્ટિંગ્વિશર ક્યાં છે? ના નથી સાહેબ। સ્કૂલ પણ આટલી જ જવાબદાર છે, પેરેન્ટ્સ સૌથી વધારે જવાબદાર છે કે આ પ્રકારે બાળકોને સ્કૂલમાં મોકલે અને ઠૂસી ઠૂસીને ઓટો રિક્ષામાં અને સ્કૂલ વેનમાં ભરીને લાવે અને એ લોકો એના માટે હામી પણ ભરતા હોય, આ વસ્તુ યોગ્ય નથી। નાના ભૂલકાઓ છે, ઓટો રિક્ષામાં કેવી રીતે આવે છે એના જે દ્રશ્યો છે, એ દ્રશ્યો તમે જોશો તો આપણને પણ દયા આવી જાય કે આવા નાના બાળકો ઉપર આ પ્રકારનો જુલમ શા માટે। અમારા સંવાદદાતાએ અમદાવાદની શાળાએ પહોંચતી સ્કૂલ વાન અને રિક્ષાની તપાસ કરી, ત્યારે જુઓ રિક્ષામાં કેટલા બાળકોને બેસાડવામાં આવ્યા છે। આગળ એક બાળક છે, જે બાદ પાછળ 11 જેટલા બાળકો વારા ફરતી નીચે ઉતરી રહ્યા છે। કુલ 12 બાળકોને લઈ જનારી આ રિક્ષા કેટલી જોખમી છે તે સમજી શકાય છે। સીએનજી કાર હોવા છતાં ફાયર સુવિધા પણ હોતી નથી। કેટલા બાળકો છે? 15। કેટલા બાળકો કહેવામાં આવે છે? 14। શા માટે વધારે હોય છે? એકાદ વધારે થઈ જાય, શું કારણ? લે બકડે, આ તમારી સીએનજી છે સ્કૂલ વેન, એમાં ફાયર એક્સ્ટિંગ્વિશર છે? ના ત્યાં નથી। આ વેન ચાલકોને કાયદાનો જરાય ડર ન હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। વાલીઓ કેવી રીતે આવા વેન ચાલકોના હાથમાં બાળકોને સોંપી દે છે તે સમજાઈ નથી રહ્યું, ત્યારે શાળા સંચાલકો પણ ક્યારે કાર્યવાહી કરશે તે મોટો સવાલ છે। જો અગર રિક્ષા હોય તો એમાં એક લિમિટ હોવી જોઈએ, એ લિમિટમાં જ બાળકો ભરવા જોઈએ, એનાથી વધારે હોય તો એ રિક્ષા અનુકૂળ નથી। સ્કૂલ મેનેજમેન્ટ તો વારંવાર આપતી હોય છે સૂચનાઓ કે આવું ના થવું જોઈએ, પણ આ અમારા સ્કૂલમાં તો આ પ્રાઇવેટ વેન વાળા આવે છે, તો વાલીઓને બી થોડુંક આગળ આવીને આ જોવું પડે, એ લોકોને જોવું પડે, બહુ જરૂરત છે બધાને। એ જે બી હોય, સિક્યુરિટી ઓફ ચિલ્ડ્રન ફર્સ્ટ, પહેલાં બચ્ચાની સિક્યુરિટી જોવી પડે ને। ગેસનો ભાવ વધતો જાય છે, અત્યારે 83 રૂપિયા ગેસનો ભાવ છે, તો બાળક એના પ્રમાણમાં વાલીઓ પૂરતું ભાડું નથી આપતા હોતા, એટલે વાન ચાલકો અને રિક્ષા ચાલકો બાળકો વધારે બેસાડે છે, તો બાળકોની સેફટીનું બી વિચારવું જોઈએ, પેરેન્ટ્સો બી વિચારવું જોઈએ, અને આવું ના બને એવી હું બધાને ભલામણ કરું છું, જેથી કરીને બાળકોની સેફટી જળવાય। હવે જરા વિચાર કરો કે આવી ઠાંસી ઠાંસીને બાળકોને ભરીને લઈ જતી વાન કે રિક્ષાને કોઈ સામાન્ય અકસ્માત પણ નડે તો બાળકોના જીવ પર મોટું જોખમ આવી જાય, ત્યારે અમદાવાદમાં ટ્રાફિક વિભાગે બેદરકાર રિક્ષા ચાલકો સામે દંડાત્મક પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે। સૌથી મોટો સવાલ માત્ર એક જ છે કે બાળકો પર આવો અત્યાચાર આખરે ક્યાં સુધી? આ સ્કૂલ વેન છે અને આ ડ્રાઈવર છે, અમે પૂછ્યું પણ છે એમને કે સ્કૂલ વેન છે તમારી અને એમાં જ્યારે સીએનજી ની વ્યવસ્થા કરવામાં આવેલી છે ત્યારે એ સ્કૂલ વેનમાં ફાયર એક્સ્ટિંગ્વિશર હોવું જોઈએ,
અને જો ફાયર એક્સ્ટિંગ્વિશર ન હોય તો એના માટે પણ કાર્યવાહી થતી હોય છે, પરંતુ જવાબ એમની પાસે નથી. લગાવી દઈશું, લગાવ્યું નથી, નથી, બે ધડક જવાબ આપે છે. કાયદાનો પણ ડર નથી. કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9.